હેલો ફ્રેન્ડ્સ, હું છું જય યોગેશ ચૌહાણ. યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય, જેમાં આગળના ભાગ નંબર 9માં આપણે સ્વાધ્યાય 1.3 પૂરું કર્યું હતું કે ભાઈ જે અંદાજ હતા એ અંદાજના આધારે આપણે સરવાળા બાદ બાકી એ ગુણાકાર શીખતા આપણે શીખી ગયા, બરાબર. કેવી રીતે ગુણાકાર થાય, કેવી રીતે સરવાળા, કેવી રીતે બાદબાકી વગેરે આપણે શીખ્યા. આજે આપણે ભાગ નંબર 10માં જોવાનું છે કે કૌંસનો ઉપયોગ તથા એનું વિસ્તરણ. કૌંસનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો અને એનું વિસ્તરણ કેવી રીતે કરી શકો. બહુ આઈએમપી દાખલા કહું ને તો બહુ આઈએમપી દાખલા છે, કારણ કે આગળનું જે ચેપ્ટર છે આપણું પ્રકરણ નંબર 2 એમાં આને લગતા ઘણા બધા દાખલા છે અને એમાં આપણે કૌંસનો ઉપયોગ પણ જાજો બધો કરવાનો છે. જનરલી આપણે એમાં પહેલો દાખલો એમ કહે છે કે 7 × 109, તો કૌંસનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો એ હું તમને શીખવાડું છું. અહીંયા 7 ના 7 આપણે એમ રાખવાના છે, ગુણાકારની નિશાની પણ એમને એમ રાખવાની છે. અહીંયા આપણે એક કૌંસ કરી નાખવાનો છે. શું કામ? તો કે આ જે ગુણાકાર છે એને સરળ બનાવવો હોય, બરાબર, તો કેવી રીતે સરળ બનાવી શકાય? અંદાજ લગાવીને નહીં, અંદાજ લગાવ્યા વગર સરળ બનાવવો હોય તો આના છે ને બે ભાગ પાડવાના, તો બે ભાગ એવા પાડવાના કે એના નજીકના 100માં જવાનું. જો નજીકના 100નો અંદાજ લગાડવાનો, હું એમ નથી બોલતો કે નજીકના 10નો અંદાજ, નજીકના 100નો અંદાજ. તો નજીકના 100નો અંદાજ લગાડવો એટલે આપણને ખબર છે કે એકમ અને દશકના બે અંક જોવાના હોય. જો એકમ અને દશકના બે અંકમાં આપણને 0 થી 49 સુધીની સંખ્યા હોય તો આપણે શું કરતા હતા? અહીંયા 0 મૂકતા હતા અને 100ના સ્થાનનો અંક એમને એમ રાખતા હતા. તો આમાં જોવો, જો 109 એટલે 9 થઈ ગયા તો એ 0 થી 49 ની વચ્ચે આવે, તો 0 થી 49 ની વચ્ચે આવે એટલે અહીંયા આપણે 0 0 મૂકી દેવાના, 100ના સ્થાનનો અંક એમને એમ, એટલે 1 ના 1 એમને એમ. 100માં કેટલા ઉમેરો તો 109 થાય? તો કે 100માં 9 ઉમેરો તો કેટલા થાય? 109. એટલે કે 100 + કેટલા કરી નાખ્યા આપણે? 9. હવે જોજો, હવે આપણે ગુણાકાર કરવો છે તો આ 7નો ગુણાકાર કૌંસની અંદર પહેલી સંખ્યા સાથે, બરોબર. એટલે કે 7 × 100 + એમને એમ 7 × 9. 7 × 100 એટલે 7 × 1 = 7, 1 અને 2 0 ના 0, એમને એમ 7 × 9 = 63. 2નો સરવાળો કરી નાખો તો કેટલો થઈ જાય? 763. તો તમે જુઓ કે આપણે આ 109 ને બે વિભાગ કરી નાખ્યા, એટલે કે એ સંખ્યાના બે ભાગ કરી નાખ્યા. એવા ભાગ પડ્યા કે નજીકના 100માં આવતું હોય, એટલે કે 109 છે એ નજીકના 100માં ક્યાં આવે? તો કે 100. હવે આપણે 109 હતા તો 100માં શું ઉમેરી તો 9 થાય? તો કે +9. બાકી આપણે આ જે 7 છે અહીંયા ગુણાકારની નિશાની છે એટલે 7 × પહેલા 100 કરવાના, +ના +, એમને એમ, અને 7 × પછી કેટલા કરવાના? 9. તો 7 × 100 એટલે 700. 7 × 9 = 63. 700 + 63, 2નો સરવાળો કરો એટલે કેટલા આવે? 763. રેડી? જોયું, એકદમ ઈઝી હતું. એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં શું આપણે 2નું વિભાજન કરશું? તો કે હા, જો 102 × 103 છે, 102 × 103 છે. એકમ અને દશકમાં જોવો, આમાં 0 2, એકમ અને દશકમાં જોવો તો 3, એટલે 0 થી 49 ની વચ્ચે આવે. તો નિયમ શું છે? આપણા 2ના આપણે જૂથ બનાવવા છે, બરાબર, વચ્ચે ગુણાકારની નિશાની એમને, એટલે કે 2ના બે ભાગ પાડવા છે. તો 102ના બે ભાગ કેવી રીતે પડે? તો કે ભાઈ 100 + 2. 103ના કેવી રીતે પડે? તો કે ભાઈ 100 + 3. રેડી? બે ભાગ પડી ગયા. હવે શું કરવાનું છે? તો હવે આ કૌંસ છે, પહેલો કૌંસ છે એ અથવા તો બીજો કૌંસ છે, તમે ગમે તે એક કૌંસને ખોલી શકો. પાઠ્યપુસ્તકની પદ્ધતિમાં જવું હોય તો આ બીજો કૌંસ છે એ લોકોએ એ ખોલેલો છે, બરાબર. તો જો કેવી રીતે થાય? તો કે આ જે 100 છે, પહેલા તો આને લખી જ નાખો, 100 + 2, બરાબર. એને ગુણ્યા આ કૌંસની પહેલી સંખ્યા કરો, કેટલી છે? તો કે 100, બરાબર. કેટલા હતા? 100 હતા. તો 100 ના 100 એમને. પછી આના સંખ્યા પાછી લખવાની છે, પણ અહીંયા નિશાની જોઈ લેવાની, શેની છે? પ્લસ. તો અહીંયા શું કરી નાખવાનું આપણે? પ્લસ. 100 + 2 એને ગુણ્યા 3, બરાબર. કારણ કે આ જે 100 છે એનો ગુણાકાર પહેલા આની એરે કરવાનો, પછી 3 છે એનો ગુણાકાર આની એરે કરવાનો. રેડી? હવે આપણે ગુણાકાર કરવો છે તો ગુણાકાર આપણને એમને ન આવડે એટલે આનો પહેલા આપણે આની સાથે કરી, 100 × 100 તો કેટલા થઈ ગયા? 10,000. પછી 2 × 100 તો કેટલા થઈ ગયા? 200. પછી અહીંયા 3 × 100 તો કેટલા થઈ ગયા? 300.
અને 3 ગુણ્યા 2 તો કેટલા થઈ ગયા 3 2 6 બધાયનો સરવાળો 10000 + 200 એટલે 10200 એમાં 300 ઉમેરો એટલે 10500 એમાં 6 ઉમેરો એટલે કે 10506 રેડી આ પહેલી મેથડ હતી ટેક્સ્ટબુક ની હવે મારી મેથડ જોવો તો કે આજી પહેલો કૌંસ છે ને આપણે એને ખોલી તો એટલે કે આ 100 બરાબર આજી આપણી સેકન્ડ મેથડ છે તો 100 ના 100 એમ નેમ રાખો એનો ગુણાકાર આખે આખા બીજા કૌંસ સાથે કરી નાખો એટલે કે 100 + 3 હવે અહીંયા જોવો જો કેટલા છે +2 તો એનો ગુણાકાર બીજા કૌંસ સાથે કરી નાખો એટલે કે 100 + 3 બરાબર જેમ આપણે પહેલી રીતમાં કર્યું તો એવી જ રીતે આપણે બીજી રીતમાં કર્યું બીજી રીતમાં આપણે શું કર્યું તો કે જે 102 એટલે કે 100 + 2 વાળો કૌંસ હતો એનો આપણે વિભાજન કર્યું એટલે 100 નો ગુણાકાર 100 + 3 સાથે પછી +2 નો ગુણાકાર 100 + 3 સાથે જોઈએ જવાબ બદલે કે નહીં 100 ગુણ્યા 100 કરીએ તો કેટલા આવે 10000 100 ગુણ્યા 3 કરીએ તો કેટલા આવે 300 100 ગુણ્યા 2 કરીએ તો કેટલા આવે 200 અને 2 તેરી 6 બધાયનો સરવાળો કરી નાખો તો એ જ આવે 10506 તમે જોવો તો બેયનો જવાબ સરખો જ છે આમાંથી તમને જે પદ્ધતિ સહેલી લાગે એ વધારે કરાય હિતાવહ આ પદ્ધતિ છે ખૂબ જ સહેલી અને ઈઝી પડે આપણને બરાબર ત્યાર પછી ત્રીજો દાખલો 17 ગુણ્યા 109 હવે જો 17 ના આપણે ભાગ નથી પાડવા બરાબર આપણે 109 ના ભાગ પાડીએ તો કે ભાઈ 100 + 9 રેડી હવે આપણે 17 નો ગુણાકાર પહેલા 100 સાથે કરવો છે પ્લસ ના પ્લસ એમ ને 17 નો ગુણાકાર 9 સાથે કરવો છે 17 ગુણ્યા 100 એટલે 17 એકા 17 1700 17 નવા ભાઈ આવડતું નથી તો ગુણાકાર કરી લેજો બરાબર મને તો આવડે છે 153 હવે બેયનો સરવાળો કરવો છે તો 1700 + 153 તો કેટલા આવ્યા 1853 તો આ આપણો ફાઇનલી જવાબ તો આવી રીતે આપણે જે કૌંસ છે કૌંસ બનાવીને બે સંખ્યા કોઈ એક સંખ્યા હોય એને બે સંખ્યામાં પરિવર્તિત કરી નાખવાનું એટલે કે નજીકના 100 માં અથવા તો નજીકના 10 માં લઈને આપણે એને બે સંખ્યામાં વિભાજન કરી નાખવાનું અને ત્યાર પછી કૌંસનો ઉપયોગ કરીને જો આપણે દાખલો ગણીએ તો ખૂબ જ ઝડપથી ગુણાકાર થાય અને ગમે તેવડી મોટી સંખ્યા હોય તો ફટાફટ તમે એનો જવાબ છે એ શું કરી શકો છો મેળવી શકો છો તો આવી રીતે આપણે કૌંસનો ઉપયોગ અને એનું વિસ્તરણ કરી શકીએ છીએ રેડી નોટ ડાઉન કરી લેજો હવે આપણે જોઈ રોમન અંક એટલે શું એવો પ્રશ્ન થાય અત્યાર સુધી આપણે જે 1 2 3 4 5 165000 ને જે સંખ્યા લખતા હતા એ બધી સંખ્યાને આપણે હિન્દુ અરેબિક પદ્ધતિ કહેતા હતા જેવી રીતે આપણી અંકો લખવાની પદ્ધતિ છે એવી એક પદ્ધતિ એટલે કે રોમન અંક પદ્ધતિ બરાબર અને આ પદ્ધતિનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ થતા જોયો છે સૌ પહેલું ઉદાહરણ તો આપણું પાઠ્યપુસ્તકનું આપણે પહેલું જ પેજ લઈએ એટલે કે પહેલું પૂઠું એના ઉપર પણ અત્યારે તમે આ ટાઈપના રોમન અંક જોઈ શકતા હશો બરાબર તો આપણે આપણને એવો પ્રશ્ન થાય સાહેબ આ એક આઈ ને બી આઈ ને એક્સ ને વી ને એ શું છે આપણને ખબર જ ન પડતી હોય કારણ કે અત્યાર સુધી આપણે કોઈ દી એનો અભ્યાસ નથી કર્યો એટલે જ આ પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાનો ટોપિક એ આપણને આપેલ છે કે જેથી કરીને આપણે સમજી શકીએ કે આ રોમન અંક શું છે અને એ કેવી રીતે લખેલા હોય તો એને કેટલા સમજવા એનો અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે ખૂબ જ મોસ્ટ આઈએમપી મુદ્દો છે તો વ્યવસ્થિત આપણે સમજશું એને બરાબર એના નિયમો પણ છે એ નિયમોને પણ આપણે સમજવાના છે સૌથી પહેલા તો રોમન અંક મેં તમને કીધું એમ એક પદ્ધતિ છે જેવી રીતે આપણે 1 ટુ 10 ને 1 ટુ 100 લખીએ 1 2 3 4 અંકમાં એવી રીતે બરાબર તો જોઈએ સૌથી પહેલા તો 1 નો રોમન અંક શું થાય તો કે સૌથી પહેલા 1 નો રોમન અંક છે ને આઈ થાય અને રોમન અંકની એક બીજી વિશેષતા એ કે એના બધા અક્ષર છે ને કેપિટલ છે સ્મોલ એકય નથી બરાબર બધા અક્ષર જે છે બધા કેપિટલ જ આવશે કોઈ દિવસ રોમન અંકમાં ક્યાંય પણ સ્મોલ આપણે એબીસીડી નો જે અક્ષર છે એ કરવાનું ન હોય નક ખોટું પડે એટલે 1 નો રોમન અંક છે આઈ પહેલા આપણે આટલા સમજવા જરૂરી છે 5 નો છે વી 10 નો છે એક્સ 50 નો છે એલ 100 નો છે સી 500 નો ડી અને 1000 નો એમ પહેલાથી પહેલી લાઈન રહીને એ જો આપણને યાદ રહે ને તો આપણને 1 થી 1000 સુધીના રોમન અંક એકદમ સરળતાથી આવડી જાય બરાબર એટલે આઈ વી એક્સ એલ સી ડી એમ
આપણે પાઠ્યપુસ્તકમાં આગળ વી આપેલું હોય તો એનો મીનિંગ એમ થયો કે આપણે 5મા ધોરણમાં છીએ, એક્સ આપેલું હોય તો એમ સમજવાનું કે આપણે 10મા ધોરણમાં છીએ, બરોબર. હવે એના આધારે આપણે જોઈએ કે 1નો રોમન અંક થાય આઈ, બરોબર, 2નો રોમન અંક થાય ડબલ આઈ. હવે આ જે ડબલ આઈ છે સી નો જોઈ તો એમાં ટ્રિપલ આઈ છે, બરોબર, 1 2 3 આઈ આઈ વધતા ગયા તો આ શું છે? તો એના માટે આપણે નિયમ નંબર 1 સમજવાનો છે કે જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો પ્રતીક અહીંયા નામ નથી કોઈ છોકરાનું, આ જે છે ને તમને આઈ, બરોબર, સંકેત એને આપણે પ્રતીક કહીએ છીએ, કે જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરાશે. એટલે કે 1 આઈ ની કિંમત શું હતી? 1, તો 2 આઈ આવે એટલે 1 માં 1 ઉમેરી દીધો તો કેટલા થઈ ગયા? 2, બરોબર. પછી ડબલ એક્સ આપ્યા છે એટલે કે 20, આપણને ખબર જ છે એક્સ બરાબર કેટલા હતા? 10, તો એક્સ બરાબર 10 તો 2 એક્સ આવે એટલે 10 ને 10 કેટલા થઈ જાય? 20. અને 3 એક્સ હોય તો 10 10 10 એટલે ટોટલ કેટલા થઈ જાય? 30. એને સરવાળો કરવાનો છે નિયમ નંબર 1. નિયમ નંબર 1 ને આપણે સમજીએ તો આપણને ખબર પડે કે કોઈ પ્રતીક જ્યારે પુનરાવર્તન થતો હોય ત્યારે પહેલા પ્રતીકની કિંમત જે છે એ જ બીજા પ્રતીકની કિંમત છે, તો બેની કિંમતનો સરવાળો કરી નાખવાનો એટલે તમને કિંમત મળે. એટલે કે 1 આઈ ને 1 આઈ 2, 1 એક્સ ને 1 એક્સ 20, અને 3 એક્સ હતા તો કેટલા થઈ ગયા? 30, બરોબર. તો 1 એટલે આઈ, 2 એટલે ડબલ આઈ, 3 એટલે ટ્રિપલ આઈ, 4 એટલે આઈ વી, અને 5 એટલે વી. હવે આને સમજીએ 4 5 ને, બરોબર. 4 5 ને સમજવા માટે આપણે નિયમ નંબર 3 માં જવાનું છે, સોરી નિયમ નંબર 4 માં, પણ એ પહેલા આપણે નિયમ નંબર 2 સમજી લઈએ કે બી નંબરનો નિયમ શું કહે છે. કે એક પ્રતીકનું 3 વખત કરતા વધુ પુનરાવર્તન થતું નથી. જો કોઈ પણ એક પ્રતીક હોય ને એનું 3 વખત કરતા વધુ પુનરાવર્તન ન થાય, જો 1 2 3 પછી જો 4 વખત આવ્યું નહીં હોય, અહીંયા જો 1 2 3 4 વખત નો આવે, અહીંયા જો 1 2 3, તો કોઈ પણ પ્રતીકનું 3 વખત પુનરાવર્તન થાય પછી 4થી વખત કોઈ દિવસી પ્રતીક આવતો નથી. અને પ્રતીકો V L અને D નું પુનરાવર્તન ક્યારેય થતું નથી. જો યાદ રાખજો, V એટલે 5, L એટલે 50 અને D એટલે 500, એનું કોઈ દિવસ પુનરાવર્તન થતું નથી. પછી છે નિયમ નંબર 3 એટલે કે C, એની પહેલા આપણે નિયમ નંબર D સમજીએ, કારણ કે નિયમ નંબર D 4થા 5માં લાગુ પડે. એટલે આપણે નિયમ નંબર D ને પહેલા સમજીએ. જો શું કીધું છે કે નાના મૂલ્યના પ્રતીક મોટા પ્રતીકની ડાબી બાજુએ લખાયેલા હોય તો કિંમત તેની કિંમત મોટા પ્રતીકની કિંમતમાંથી બાદ કરવામાં આવે છે. જોજો શું સમજાવે છે કે આ જે છે V એ મોટો પ્રતીક છે એટલે 5ની કિંમત હતી, એની ડાબી બાજુએ નાના પ્રતીકની કિંમત મૂકી હોય તો મોટા પ્રતીકની કિંમતમાંથી, જો આપણને એ જ કે છે તો મોટા પ્રતીકની ડાબી બાજુએ લખાયેલી હોય, બરાબર, તો કિંમત તેની કિંમત મોટા પ્રતીકની કિંમતમાંથી શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે. એટલે તમે જુઓ આઈ વી, આઈ વી એટલે વી એટલે કેટલા હતા? 5, એની આગળ નાના પ્રતીકની કિંમત હતી આઈ એટલે 1 બાદ કરો તો 5માંથી 1 બાદ કરતા કેટલા મળ્યા આપણને? 4. એક્સ સી, સી એટલે 100 અને એક્સ એટલે 10, તો 100 માંથી 10 બાદ કરો. સી ની વેલ્યુ છે એ એક્સ કરતા વધારે છે એટલે મોટા પ્રતીકની આગળ નાના પ્રતીકની કિંમત જ્યારે મૂકવામાં આવે ત્યારે મોટા પ્રતીકની કિંમતમાંથી નાના પ્રતીકની કિંમત હંમેશા શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે, બરાબર. તો એ હતો 4થા 5માંનો નિયમ. હવે 6ઠું તો સાવ સહેલું, જો 5મું શું હતું? વી, વી માં 1 ઉમેરો એટલે 6 થઈ જાય, તો 1 માટેનો રોમન અંક શું હતો? આઈ, એટલે 6 માં જો વી આઈ, 7 માં જો વી ડબલ આઈ, 8 માં જો વી ટ્રિપલ આઈ. હવે કોઈ દી 4 વખત આઈ નો આવે કારણ કે આપણે નિયમ નંબર 2 માં સમજ્યા. હવે આ શું કામ આવી રીતે થાય વી આઈ ને વી ડબલ આઈ ને વી ટ્રિપલ આઈ એટલે 6 7 8? તો એના માટે આપણે જોઈ નિયમ નંબર 3 એટલે કે સી, જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુએ લખવામાં આવે છે તો તેનું મૂલ્ય મોટા પ્રતીકના મૂલ્યમાં ઉમેરાઈ જાય. શું કીધું? કે કોઈ પણ મોટો પ્રતીક હોય એટલે આ વી છે એ આના કરતા મોટો છે આઈ કરતા. હવે કોઈ પણ મોટા પ્રતીકની પાછળ જો નાનો પ્રતીક લખવામાં આવે તો મોટા પ્રતીકની કિંમતમાં નાના પ્રતીકની કિંમત શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. એટલે કે મોટા અંકની કિંમતમાં નાના અંકની કિંમત શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે. આપણે ઉદાહરણ પણ જોઈએ, બરાબર, કે વી આઈ, વી એટલે 5, આઈ એટલે 1, 5 ને 1 6 એટલે એને વી આઈ તરીકે દર્શાવાય. પછી છે એલ એટલે કેટલા થાય? તો કે 50, એક્સ એટલે 10, વી એટલે 5,
तो 50 + 10 = 5 तो કેટલા થઈ ગયા 65 થઈ ગયા રેડી તો એવી રીતે તમે જ્યારે જોવો કે આગળ મોટો પ્રતીક છે અને પાછળ નાના પ્રતીક છે તો મોટા પ્રતીકની પાછળ જે નાના પ્રતીક હોય એમાં એની કિંમતનો સરવાળો કરી નાખવાનો અને જો મોટો પ્રતીક પાછળ હોય અને આગળ નાનો પ્રતીક હોય તો મોટા પ્રતીકની કિંમતમાંથી નાના પ્રતીકની કિંમત શું કરવાની છે બાદ કરવાની છે સર તમે પ્રતીક પ્રતીક કરો હો અમને કાંઈ ખબર નથી પડતી તો તમારે એના માટે આટલું તો પહેલા યાદ રાખવું જ પડશે આ 1 થી 1000 સુધીના અને 1 થી 9 સુધીના જો એ રોમન નંબર તમને યાદ રહેશે તો તમને ક્યાંય પણ આપ જે સમજાતું નથી જે ડાઉટ છે એ ડાઉટ એકદમ તમને ફટાફટ ક્લિયર થઈ જશે બરોબર એટલે આ 1 થી 1000 સુધીના જે આપણને આપ્યા 1 5 10 50 100 500 અને 1000 એ અને 1 થી 9 તો ખાસ આપણે યાદ રાખવાના છે બાકીના તો બધા ઈઝી છે બરોબર બાકીનામાં ક્યાંય આપણને એટલો પ્રોબ્લેમ થાય નહીં હવે 9 નો જોવો IX ભઈ IX શું કામ તો કે 10 ની કિંમત હતી X 10 માંથી જો તમે 1 બાદ કરો એટલે કે 10 માંથી જો તમે I બાદ કરો તો તમને 9 મળે 10 માંથી 1 જાય તો કે હા તો એક કામ કરો તો કે એ નિયમ નંબર આપણને જે 4 કીધું કે મોટા પ્રતીકની કિંમત પાછળ ને નાના પ્રતીકની કિંમત આગળ રાખો એટલે બાદ બાકી થઈ જાય તો કે ભાઈ 10 માંથી 1 જાય તો 9 હવે 10 એટલે X 20 એટલે આપણે અહીંયા જોયું નિયમ નંબર પહેલામાં કે જ્યારે કોઈ પ્રતીક રિપીટ થતો હોય તો પહેલા પ્રતીકની કિંમતમાં બીજા પ્રતીકની કિંમત છે એ ઉમેરી દેવાની એટલે x હતો તો 10 ડબલ x તો 20 ટ્રિપલ x તો 30 હવે xl શું કામ આવ્યું તો આપણે અહીંયા જોયું કે 50 એટલે l હવે 50 માંથી તમે x બાદ કરી નાખો તો 40 વધે એટલે lx એટલે કે l ની આગળ આપણે શું લખી નાખો x 50 એટલે L 60 માં આપણે શું કરવાનું તો કે 50 માં 10 ઉમેરો 70 માં 50 માં 10 10 ઉમેરો 80 માં 50 માં 10 10 10 પાછા ઉમેરી દો હવે 90 તો 90 જ્યારે આવે એટલે પાછું 100 માં જવાનું 100 ની કિંમત શું છે C C માંથી 10 બાદ કરો એટલે કે 100 માંથી 10 બાદ કરો તો 90 આવે તો C ની આગળ X એટલે 90 ની આપણને રોમન વેલ્યુ મળી ગઈ શું મળી XC હવે છેલ્લો નિયમ E નંબરનો નિયમ બરાબર તો શું કહે છે કે V L અને D ના પ્રતીકો મોટા મૂલ્યના પ્રતીકની ડાબી બાજુ પર ક્યારેય લખાતા નથી યાદ રાખજો એક તો કયો તો કે V L અને C કોઈ દિવસ મોટા પ્રતીકની ડાબી બાજુ એ લખી શકાતા નથી કારણ કે એમાંથી 1 2 3 4 સુધીનું જોઈ બરાબર 5 છે એમાં કોઈ દિવસ એવી રીતે બાદબાકી કરવાની ન હોય એટલે આપણે ચોખ્ખું કીધું કે 5 ની કિંમત 50 ની કિંમત ને 500 ની કિંમત તો ઓલરેડી આપણી પાસે હોય જ એટલે કોઈ દિવસ એને ડાબી બાજુ પર લખી શકાતા નથી પ્રતીક I માત્ર V અને X માંથી જ બાદ કરી શકાય જો I યાદ રાખજો પ્રતીક I એટલે 1 ની કિંમત માત્ર V એટલે 5 માંથી અને X માંથી એટલે કે 5 અને 10 માંથી જ બાદ કરી શકાય બીજે ક્યાંયથી બાદ કરી શકાય નહીં એવી જ રીતે પ્રતીક X એટલે કે 10 ની કિંમત માત્ર L M અને C માંથી જ બાદ કરી શકાય એટલે 50 માંથી 100 માંથી અને કેટલા છે તો કે L M અને D એટલે 1000 એમાંથી જ બાદ કરી શકાય છે બીજે ક્યાંયથી આપણે એને બાદ કરી શકીએ નહીં તો રોમન અંક શું છે એની આપણે માહિતી મેળવી અને આને વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો ખાસ એના નિયમ છે એને સમજજો તો તમને આ બધાય રોમન અંક ફટાફટ આવડી જશે તો નોટ ડાઉન કરી લ્યો હવે આપણે જે શીખ્યા રોમન અંક એને ધ્યાનમાં રાખીને ઉદાહરણ નંબર 7 કરીએ કે ભાઈ રોમન અંક લખો પહેલું છે 69 અને બીજું છે 98 બરોબર હવે જે 69 છે બરોબર એના પહેલા આપણે સિમ્પલી એક મગજમાં ભાગ વિચારીને તો આપણને ખ્યાલ આવે કે ભાઈ 60 + 9 કરીએ બરોબર તો આપણે પહેલા તો જે 60 + 9 નું વિચાર્યું એ પણ બરોબર જ છે પણ જે મેં અહીંયા પહેલી કિંમત લખી હતી એમાં મેં તમને કીધું હતું કે તમારે 1 છે 5 છે 10 છે 50 છે બરાબર અને 100 છે 1000 500 અને 1000 એની જો વેલ્યુ આપણે યાદ રાખીએ તો આપણને ફટાફટ આવડી જાય તો આને આપણે 50 માં કન્વર્ટ કરવું હોય તો કે ભાઈ 50 + 10 અને + 9 ના 9 એમને હવે જો 50 + 10 એટલે તમે યાદ કરો તો આપણે નિયમ નંબર 3 માં એવું ભણ્યા કે જ્યારે કોઈ મોટી સંખ્યા હોય બરાબર એમાં કોઈ નાની સંખ્યા આપણે ઉમેરવી હોય તો મોટી સંખ્યાના રોમન અંક પછી આપણે એની નાની સંખ્યાનો રોમન અંક લખી નાખવાનો તો 50 નો રોમન અંક શું હતો તો કે L 10 નો રોમન અંક શું થાય તો કે X તો LX થઈ ગયા + 9 નો રોમન અંક આપણને બધાને ખબર જ છે આપણે શીખ્યા હતા કે 1 થી 9 છે
જો નો આવડતા હોય તો એમાંય તમે એવી રીતે કરી શકો કે 9 ની નજીક શું આવે તો કે 10 10 ની વેલ્યુ શું થાય આપણે શીખ્યા તો કે ભાઈ x થાય એમાંથી આપણે 1 બાદ કરવો છે તો બાદ કરવો હોય એટલે એનો રોમન અંક ક્યાં લખી નાખવાનો આગળ તો 9 નો રોમન અંક આપણને શું મળ્યો તો કે ix આ બે નો શું કરવો છે સરવાળો તો આ બે નો સરવાળો કરીએ તો કેટલો થઈ જાય તો કે lx ix તો લખી નાખવાનું lx ix સડંગે સડંગ લખી નાખવાનું એની કિંમત મળી ગઈ આપણને 69 એટલે કે lx ix રેડી આવી રીતે આપણે જે રોમન અંક શીખાય એનો ઉપયોગ કરીને ગમે તે સંખ્યાનું લખી શકીએ હવે છે 98 98 ના જનરલી આપણે બે ભાગ એવા પાડી કે ભાઈ સાહેબ આપણે માની લ્યો કે 90 છે તો 90 છે તો આપણે એના બે ભાગ પાડી નાખી 9 + 8 કેટલા પાડી નાખ્યા 9 + 8 હવે 90 ના આપણે બે ભાગ એવા પાડવા છે કે જેથી કરીને આપણે સરળતાથી એકદમ કિંમત લખી શકીએ તો 90 ના બે ભાગ પાડવા છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 100 માંથી 10 જાય તો 90 વધે એમ કહી શકીએ આપણે તો 100 માંથી આપણે 10 બાદ કરવા છે તો 100 નો જે રોમન અંક હતો બરાબર એ શું હતો તો કે c એમાંથી તમારે શું બાદ કરવું છે 10 તો બાદ કરવું છે એની કિંમત ક્યાં લખી નાખવાની આગળ એટલે શું થઈ ગયું xc હવે 8 નો રોમન અંક આપણને ખબર જ છે 8 એટલે કે 5 + 3 5 એટલે v અને 3 એટલે કે ii હવે એનો આન્સર લખી નાખો xcvii તો આ એનો ફાઇનલી આપણને શું મળી ગયો આન્સર મળી ગયો રેડી નોટ ડાઉન કરી લેજો આજે આપણે અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 પૂર્ણ કરીએ છીએ બરાબર ટોટલ ચેપ્ટર નંબર 1 માં આપણે 10 ભાગ જોયા આખે આખા 10 10 ભાગ માં જો કંઈ પણ તમને કંઈ ડાઉટ્સ હોય તો તમે અમારો કોન્ટેક અથવા તો સંપર્ક કરીને પૂછી શકો છો બીજી વખત જો તમારે વ્યવસ્થિત વિડિયો જોવા હોય તો અમારી ચેનલ માં જઈને પ્લેલિસ્ટ માં જઈને તમે જોઈ શકો છો જેમાં ચેપ્ટર નંબર 1 ના પ્લેલિસ્ટ માં તમને બધા જ 1 થી 10 10 ભાગ મળી જશે એમાં જઈને બીજી વખત પણ તમે વધુ અભ્યાસ કરી શકો છો જો આજના વિડિયોમાં તમને કંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો સંપર્ક કરીને તમે અમને પૂછી શકો છો આ વિડિયો ધોરણ 6 ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો જેથી કરીને એ વિદ્યાર્થીને પણ આનો લાભ મળે અને જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનને લગતા આવા વધુ વિડિયો તમને મળતા રહે થેન્ક યુ